गुड मॉर्निंग एवरीवन। लास्ट लेक्चर में आपणे ऑर्गेनिक केमिस्ट्री 604 नी अंदर केम्फर नो क्वेश्चन जे छे स्टार्ट कर्यो हतो। केम्फर जे छे ए वन टाइप ऑफ टर्पिनोइड्स एटले के सुगंधीदार तेल वनस्पतिमांथी मळी आवतुं अने ए पण कपूर नामनी वनस्पतिमांथी मळी आवतुं सुगंधीदार तेल छे जेने आपणे भौतिक गुणधर्मो अने ना बंधारण जे छे साबित करी गया था। एना बंधारण साबित करवानी अंदर आपणे लास्ट जे छे ए केम्फरनी सिंथेसिस बाकी हती अने केम्फरनी सिंथेसिसनी अंदर आपणे एवी वात करी हती के केम्फरनी सिंथेसिस माटे आपणे केम्फोरिनिक एसिड बनाववुं पड़शे अने केम्फोरिनिक एसिड जे छे अथवा तो तमे केम्फोरिक एसिड कहो केम्फोरनी बनावट माटे जे आपणे जरूर पड़शे ए केम्फोरिक एसिड पड़शे। एटले आपणे पहेला सिंथेसिस जे करशुं ए केम्फोरिक एसिडनी अने पछी केम्फोरिक एसिडमांथी केम्फरनी सिंथेसिस आपणे करशुं। तो आपणे कालना लेक्चरनी अंदर जोयुं हतुं के केम्फर जे छे એનું બંધારણ આપણે સાબિત કર્યું હતું જેની અંદર આપણે કેટલા પોઈન્ટ જોયા હતા તો કે એની અંદર આપણે 9 પોઈન્ટ જોયા હતા જેમાં આપણે એનું બંધારણ જે છે 9 પોઈન્ટના આધારે આપણે સાબિત કર્યું હતું બરાબર। તો ફર્સ્ટ પોઈન્ટ શું હતો તો કે અણુસૂત્ર। તો અણુસૂત્ર તો આપણને કાઉન્ટ કરતા આવડે જે આપણે જોઈ લીધું। સેકન્ડ રિએક્શનની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો છે કે નહીં એ જાણવાનું, એના પછી કાર્બોનિલ સમૂહ કિટોન સમૂહ આવેલો છે એ આપણે જાણવાનું। કિટોન સમૂહ જે છે તમને કેવી રીતે ખબર પડે તો કે ઓક્ઝાઇમ જે છે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ આપે તો એ શું બતાવે છે કાર્બોનિલ સમૂહ આવેલો છે અને એ કાર્બોનિલ સમૂહ આલ્ડિહાઇડ ફોર્મમાં પણ હોઈ શકે અને કિટોન ફોર્મમાં પણ હોઈ શકે। એટલે આપણે એવું સાબિત કર્યું હતું કે કેમ્ફરની અંદર આવેલો કાર્બોનિલ સમૂહ જે છે એ કિટોન સ્વરૂપે છે। કઈ રીતે તો કે જ્યારે તમે એનું રિડક્શન કરો છો એટલે તમને દ્વિતીયક આલ્કોહોલ મળે છે અને દ્વિતીયક આલ્કોહોલ ક્યારે મળે તો કે જો એની અંદર કિટોન સમૂહ આવેલો હોય અને એનો એક દ્વિબંધ છે એ બ્રેક થાય અને બંને જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાઈ જાય તો આ જે છે એ તમને દ્વિતીયક આલ્કોહોલ નિપજ મળે। તો કે ક્યારે તો કે જો કિટોન ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે તમને દ્વિતીયક આલ્કોહોલ મળે છે। એના પછી આપણે સાબિત કર્યું હતું કે દ્વિબેઝિક એસિડ છે દ્વિચક્રિય છે, દ્વિચક્રિય છે કેના આધારે તો કે CnH2n-2 જે સામાન્ય સૂત્ર છે એને અનુસરે છે એટલા માટે થઈ એ દ્વિચક્રિય છે। એના પછી આપણે એક મિથાઇલ સમૂહ છે અને કિટોન ફંક્શનલ ગ્રુપ છે એ આપણે સાબિત કર્યું। એના પછી આપણે પેરાસાઇમિનનું બંધારણ જે છે એ મળતું આવે છે એટલે એનું કાર્બન માળખું જે છે એ પેરાસાઇમિનના બંધારણને મળતું આવતું હોવું જોઈએ। પછી આપણે લાસ્ટ પોઈન્ટ એવો સાબિત કર્યો હતો કે કેમ્ફરમાંથી તમને કેમ્ફોરિક એસિડ મળે છે એટલે કેમ્ફોરિક એસિડ જે છે એ કેમ્ફોરિક એસિડ કેમ્ફરના બંધારણની અંદર આવેલું હોવું જોઈએ અને કેમ્ફોરિક એસિડમાંથી તમને કેમ્ફર મળતું હોવું જોઈએ એવું આપણે સાબિત કર્યું હતું। તો આજે આપણે આ એક લાસ્ટ પોઈન્ટ જે છે એને આપણે સાબિત કરવાનો બાકી છે કે કેમ્ફોરિક એસિડનું સંશ્લેષણ અને કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ તો આપણે જોઈએ। તો આપણે ફર્સ્ટ સિન્થેસિસ જે જોશું એ કેમ્ફોરિક એસિડની જોશું। કેમ્ફોરિક એસિડની સિન્થેસિસ તો કેમ્ફોરિક એસિડની સિન્થેસિસમાં આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે શેનો ઉપયોગ કરશું તો કે ઇથાઇલ એસિટેટ અથવા તો ઇથાઇલ એસ્ટર અથવા તો એસિટો એસિટિક એસ્ટર કોઈપણ એસ્ટર ફંક્શનલ ગ્રુપ ધરાવતું કાર્બનિક સંયોજન હોય એનું આપણે કેમ્ફોરિક એસિડની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ। તો અત્યારે આપણે કેમ્ફોરિક એસિડ બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લેશું ડાયઇથાઇલ એસિટેટ। તો ડાયઇથાઇલ એસિટેટ એટલે કે ડાયઇથાઇલ એટલે C2H5 બે વખત હોય એટલે આપણે એને ડાયઇથાઇલ કહેવાય અને એ પણ એસિટેટ એટલે બે એસિટેટ એસ્ટર ફંક્શનલ ગ્રુપ હોય એટલે એસિટેટ લાગે એટલે આનું નામ થશે ડાયઇથાઇલ એસિટેટ। સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે લેવાનું છે એસિટેટ।
डाइइथाइल एसिटेट प्लस एनी रिएक्शन तमारे डायमिथाइल ग्लूटारिक एस्टर बराबर ग्लूटारिक एस्टर एटले के तमारे ग्लूटारिक एस्टर में पांच कार्बन वालों एसिड प्लस एस्टर होय तो एने तमारे ग्लूटारिक एस्टर तमे कही शको। तो आपणे लेवानुं छे डायमिथाइल ग्लूटारिक एसिड एटले के CH2 CCH2 CH2 અને એની સાથે જોડાયેલું COOC2H5 એટલે એસ્ટર ફંક્શનલ ગ્રુપ જે છે ઇથાઇલ એસ્ટર બરાબર। અને વચ્ચેનો કાર્બન જે છે ત્યાં બે CH3 ગ્રુપ જોડાયેલા હોય તો એનું નામ થાય ડાયમિથાઇલ ગ્લુટારિક એસ્ટર। ફરી વખત સમજાવું બંનેનું નામકરણ કે ડાયઇથાઇલ એસિટેટ એટલે કે ઇથાઇલ એટલે કે C2H5 એટલે શું થશે તો કે ઇથાઇલ એક C2H5 બીજું C2H5 એટલે ડાયઇથાઇલ અને એસિટેટ એટલે બે COO એટલે એસ્ટર ફંક્શનલ ગ્રુપ બે આવેલા હોય તો એને આપણે એસિટેટ કહી શકીએ। એટલે આ જે છે ડાયમિથાઇલ એસિટેટ પ્લસ એની રિએક્શન તમારે કરવાની છે ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ એટલે કે ડાયમિથાઇલ વચ્ચેનો કાર્બન જે છે ત્યાં બે મિથાઇલ ગ્રુપ આવેલા છે એટલે ડાયમિથાઇલ અને ગ્લુટારિક એસ્ટર એટલે કે 1 2 3 4 અને 5 કાર્બનવાળો ગ્લુટારિક એસિડ થાય। અહીંયા COOH ફંક્શનલ ગ્રુપ આવે તો એને ગ્લુટારિક એસિડ કહેવાય પરંતુ એનો હાઇડ્રોજન રિમૂવ થાય એની જગ્યાએ ઇથાઇલ ફંક્શનલ ગ્રુપ આવે તો એ શેમાં તો કે એસ્ટર ફંક્શનલ ગ્રુપમાં કન્વર્ટ થશે એટલે એનું નામ થશે ગ્લુટારિક એસ્ટર બરાબર। ગ્લુટારિક એસ્ટર પાંચ કાર્બનવાળો ગ્લુટારિક એસ્ટર અને વચ્ચેના કાર્બન ઉપર બે મિથાઇલ ગ્રુપ એટલે ડાયમિથાઇલ ગ્લુટારિક એસ્ટર એનું નામ થશે। એની રિએક્શન આ બંને વચ્ચે આપણે સંઘનન પ્રક્રિયા કરાવવાની છે। સંઘનન પ્રક્રિયા એટલે કે જોડાવું બંને એકબીજા સાથે જોડાશે પણ શેની હાજરીમાં તો કે સોડિયમ ઇથેનોલની હાજરીમાં C2H5ONA હોય તો એને શું કહેવાય તો કે સોડિયમ ઇથેનોલ કહેવાય બરાબર સોડિયમ ઇથોક્સાઇડ કહેવાય કંઈ પણ તમે કહી શકો। એટલે એની જ્યારે તમે રિએક્શન કરશો એટલે કઈ રિએક્શન થશે તો કે અહીંયાથી તમારે OC2H5 અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી હાઇડ્રોજન 2 ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે 2C2H5OH સ્વરૂપે દૂર થઈ જશે અને આ બંને એકબીજા સાથે જોડાઈ જશે। અહીંયા કાર્બન જે છે એની એક વેલેન્સી ખાલી થશે અહીંયા કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થવાના લીધે એક કાર્બનની વેલેન્સી ખાલી થશે આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે બધા એકબીજા સાથે શું થઈ જશે જોડાઈ જશે। કઈ રીતે તમને સંયોજન મળશે તો કે સી નીચેના કાર્બન ઉપર પણ સી એની સાથે ડબલ બોન્ડ ઓક્સિજન અહીંયા બે કિટોન ફંક્શનલ ગ્રુપ ખાલી વધશે આ જે છે આખું રિમૂવ થઈ જશે અહીંયાથી આ પણ આખું રિમૂવ થઈ જશે એટલે અહીંયા સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ વધશે એટલે એને આપણે આવી રીતે બતાવીએ સી ડબલ બોન્ડ ઓ પછી અહીંયાથી એચ અને એચ રિમૂવ થવાના લીધે બંને કાર્બનની એક એક વેલેન્સી જે છે એ શું થઈ જશે ખાલી થઈ જશે બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી થવાના લીધે એ કાર્બન જે છે એ બીજા કાર્બન સાથે જોડાઈ જશે। હવે આ કાર્બનની ચારેય વેલેન્સી કમ્પ્લીટ આ કાર્બનની ચારેય વેલેન્સી કમ્પ્લીટ અહીંયા જે છે CH થઈ જશે એટલે એક એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને ઈ કાર્બન સાથે કેટલા તો કે બે મિથાઇલ ગ્રુપ જોડાયેલા હશે બરાબર। અહીંયાનો વચ્ચેનો કાર્બન એટલે આપણે એને ડાયરેક્ટ આવી રીતે બતાવી દઈએ આ એક CH3 ગ્રુપ આ બીજું CH3 ગ્રુપ વચ્ચેનો કાર્બન જે છે એ કયો હતો કે આ જે છે એ બરાબર બે CH3 ગ્રુપ એની આરે જોડાયેલા। હવે આ બંને કાર્બન સાથે બે એસ્ટર અને એસ્ટર સાથે બે ઇથાઇલ ફંક્શનલ ગ્રુપ જે છે એ COOC2H5 સ્વરૂપે જોડાયેલા છે અને તમને આવી રીતની નિપજ મળે છે। ફરી એક વખત જોઈ લો કઈ રીતે સંઘનન પ્રક્રિયા થઈ તો કે અહીંયાથી OC2H5 અહીંયા બંને જગ્યાએથી એક એક હાઇડ્રોજન 2 ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને મળતી નિપજ જે છે એ આવી રીતે તમને મળશે। આ વચ્ચેના મિથાઇલ ગ્રુપ છે અને આપણે અહીંયા બતાવેલા છે અને બે એસ્ટર ફંક્શનલ ગ્રુપને આપણે આવી રીતે બતાવેલા
છે. તો હવે જે તમને નિપજ મળે છે એમાંથી આપણે શું બનાવવું છે, તો કે કેમ્ફોરિક એસિડ. અને કેમ્ફોરિક એસિડ એટલે કે અહીંયા કીટોન ફંક્શનલ ગ્રુપ ન હોય, અહીંયા ફક્ત COOH ફંક્શનલ ગ્રુપ હોય એવી આપણે નિપજ જોઈએ છે. અને ઉપરના કાર્બન ઉપર એક મિથાઇલ ગ્રુપ આવેલો હોય એવી નિપજ આપણે જોઈએ છે. તો હવે આપણે આ જે તમને નિપજ મળી એના ફર્સ્ટ સ્ટેપની અંદર સોડિયમ સાથે રિએક્શન કરી અને સેકન્ડ સ્ટેપમાં મિથાઇલ આયોડાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ, તો જે કાર્બન ઉપર એક અહીંયા હાઇડ્રોજન છે, આ કાર્બન ઉપર અહીંયા પણ એક હાઇડ્રોજન છે, આ કાર્બન ઉપર એક મિથાઇલ ગ્રુપ જે ઘટે છે એ આવી જાય, એટલે આપણને કેમ્ફોરિક એસિડ બનાવવા માટે સરળતા રહી. તો જ્યારે તમે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશો એટલે ઉપરના કાર્બન ઉપર એક મિથાઇલ ગ્રુપ આવી જશે, અને જ્યારે તમે સોડિયમ અને અથવા તો મર્ક્યુરીની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરશો એટલે રિડક્શન પ્રક્રિયા કરવાથી આ કીટોન ફંક્શનલ ગ્રુપ છે એ ઇનોલની અંદર કન્વર્ટ થશે. કઈ રીતે રિએક્શન તમને નીચે બતાવું છું. અહીંયા OH થઈ જશે કીટોન છે એની જગ્યાએ, એટલે ઇનોલ ફંક્શનલ ગ્રુપ આવી ગયું. અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, ઈ કાર્બન સાથે બે મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે, અને અહીંયા એસ્ટર ફંક્શનલ ગ્રુપ એની એ જ કન્ડિશનમાં રહેશે. હવે જ્યારે તમે મિથાઇલ આયોડાઇડ સાથે સેકન્ડ સ્ટેપમાં રિએક્શન કરો છો એટલે આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે, આ કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન આયોડિન લઈ HI સ્વરૂપે રિમૂવ થઈ જશે અને મિથાઇલ ગ્રુપ જે છે એની સાથે જોડાઈ જશે અને તમને આવી રીતની નિપજ મળશે. હવે આપણે આ રિએક્શનને અહીંયાથી ફરીવાર કન્ટિન્યુ જોઈએ, તો તમારે હવે જે છે એનું NaOHની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે. NaOHની હાજરીમાં જળ વિભાજન તમે કરો એટલે આ એસ્ટર ફંક્શનલ ગ્રુપ જે છે એ રિમૂવ થઈ જાય ઇથેનોલ સ્વરૂપે, બરાબર. અહીંયાથી આગળ સ્ટેપ જોઈએ આપણે કે આ જે છે એનું એનું તમારે NaOHની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન કરશો એટલે અહીંયા બંને એસિડ ફંક્શનલ ગ્રુપ થઈ જશે, અને સેકન્ડ સ્ટેપની અંદર તમે એની HI સાથે ગરમ કરશો એટલે આ જે છે બંને બંને OH ફંક્શનલ ગ્રુપ કેવા થઈ જશે, રિમૂવ થઈ જશે. એક એક સ્ટેપ જોઈએ આપણે. જળ વિભાજન કરશો એટલે નિપજ તરીકે તમને મળશે અહીંયા COOH થઈ જશે, અહીંયા પણ COOH થઈ જશે, અને 2C2H5OH 2 ઇથેનોલ જે છે એ રિમૂવ થઈ જશે. કઈ રીતે? જળ વિભાજન કરશો એટલે અહીંયાથી જળ વિભાજન થશે, અહીંયા એચ, અહીંયા OH, અહીંયા OH, અહીંયા એચ, એટલે અહીંયા જે તમને ક્રિએટ થશે એ કયું ફંક્શનલ ગ્રુપ? એસિટિક એસિડ જે છે એ બનશે. હવે જે તમને નિપજ મળે છે એનું ફરી વખત તમે HI સાથે હાઇડ્રોજન આયોડાઇડ સાથે તમે એને ગરમ કરશો એટલે પાણીના બે અણુ જે છે એ રિમૂવ થઈ જશે. HI સાથે ગરમ કરવાથી હાઇડ્રોજન ઉમેરાશે, ઈ હાઇડ્રોજન OH લઈ અને રિમૂવ થઈ જશે. OH લઈ અને રિમૂવ થઈ જાય એટલે ત્યાં શું બની જશે, તો કે કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન જે છે એ આવી જશે. અને મળતી નિપજ જે છે એ તમને નીચે બતાવું છું. અહીંયાથી OH રિમૂવ થઈ જશે, ઈ કાર્બન જે છે એ આવી રીતે જોડાશે, આ કાર્બન સાથે એક CH3 ગ્રુપ. અહીંયા તો ઓલરેડી બે મિથાઇલ ગ્રુપ છે, અહીંયા COOH છે, અહીંયા પણ શું છે, તો કે COOH છે. હવે અહીંયાથી તો કે અહીંયાથી જ્યારે રિમૂવ થશે ત્યારે અહીંયા એક હાઇડ્રોજનનો ઉમેરો થશે અને અહીંયા ડબલ બોન્ડ જે છે ક્રિએટ થઈ જશે. કેમ? તો કે આ કાર્બન જે છે એની પાસે એક હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થશે, તો કે અહીંયા જે અહીંયાથી જ્યારે OH ફંક્શનલ ગ્રુપ રિમૂવ થાય છે ત્યાં શું થઈ જશે, તો કે શિફ્ટ થઈ જશે. હવે જે તમને નિપજ મળે છે એનું તમે HBr સાથે પ્રક્રિયા કરો એટલે HBr સાથે પ્રક્રિયા કરવાના લીધે આ ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, અહીંયા હાઇડ્રોજન ઉમેરાઈ જશે, અહીંયા બ્રોમિન ઉમેરાઈ જશે, એટલે મળતી નવી નિપજ જે છે એ CH C, અહીંયા Br બ્રોમિન એડ થઈ જશે, CH ઉપર પણ CH, એની સાથે જોડાયેલા બે મિથાઇલ ગ્રુપ, ઉપર પણ એક મિથાઇલ ગ્રુપ, એને આપણે કાર્બન સ્વરૂપે અત્યારે બતાવીએ, અને એની સાથે જોડાયેલા બે COOH અને અહીંયા પણ COOH,
બરાબર. હવે જે તમને નીપજ મળે છે એ કેમ્ફોરિક એસિડના બંધારણમાં ઓનલી ફોર આ બ્રોમિન એક જે છે એ એક વધારે છે. એ બ્રોમિનને આપણે રિમૂવ કરવા માટે આપણેની ઝીંકની હાજરીમાં રિડક્શન, ઝીંક અથવા તો એસિટિક એસિડની હાજરીમાં તમે રિડક્શન પ્રક્રિયા કરો તો રિડક્શન પ્રક્રિયા થવાના લીધે હાઇડ્રોજન જે છે એ બ્રોમિન લઈ અને HBr સ્વરૂપે રિમૂવ થઈ જશે અને મળતી તમને નીપજ જે છે એ કેવી, તો કે કેમ્ફોરિક એસિડ જે છે એ તમને મળશે, જેનું બંધારણ કેવું હશે. બરાબર, આ જે છે એનું નામ થશે કેમ્ફોરિક એસિડ. ફરી એક વખત આપણે સિન્થેસિસ જોઈ લઈએ કેમ્ફોરિક એસિડની. બહુ સાદા સ્ટેપ છે અને બધા સ્ટેપ જે છે એ જળ વિભાજન, રિડક્શન અને તમારે જે છે એ કઈ રિએક્શન, બ્રોમિનેશન રિએક્શન છે. જુઓ, ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે શું લીધું સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે, તો કે ડાયઇથાઇલ એસિટેટ. ડાયઇથાઇલ એસિટેટ અને તમારે ડાયમિથાઇલ ગ્લુટારિક એસ્ટર જે છે એની તમારે રિએક્શન કરવાની છે સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં. એની સાથે જ્યારે રિએક્શન કરશો એટલે 2-ઇથેનોલ જે છે એ રિમૂવ થઈ જશે અને તમને જે રિએક્શન થશે એ યુગ્મીકરણ રિએક્શન અથવા તો તમને કઈ રિએક્શન કહેવાય, તો કે સંઘનન પ્રક્રિયા જે છે અહીંયા જોવા મળશે અને બંને કમ્પાઉન્ડ સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે એકબીજા સાથે જોડાઈ જશે. મેં તમને કીધું હતું કે જ્યારે બંને બે સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ અને આપણે એક કમ્પાઉન્ડ મેળવીએ છીએ ફાઇનલી, ત્યારે આપણે એ પ્રક્રિયાને કહી, તો કે સંઘનન પ્રક્રિયા કહીએ છીએ. બરાબર, મેં તમને પહેલાં પણ કીધું હતું ક્યારે, તો કે જ્યારે આપણે ટર્પિનોઇડનું યુનિટ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સંઘનન પ્રક્રિયા અને વિશ્લેષણ પ્રક્રિયા, સંઘનન અને વિશ્લેષણ એવા બે નામ આપણે આવ્યા હતા. એમાં સંઘનન એટલે શું, તો કે બે કમ્પાઉન્ડ લ્યો અને તમે એને જોઈન્ટ કરી અને સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ અને ફાઇનલી પ્રોડક્ટ બનાવો તો એ જે છે એ સંઘનન પ્રક્રિયા કહેવાય. બરાબર, જો આ જે સિન્થેસિસ છે એમાં આપણે છેલ્લે કેમ્ફોરિક એસિડ જે છે એ બનાવ્યું, પરંતુ સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે શું લીધું, તો કે ડાયઇથાઇલ એસિટેટ અને ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ. તો આ પ્રક્રિયા જે છે એને આપણે સંઘનન પ્રક્રિયા, ફર્સ્ટ સ્ટેપમાં જે છે એને સંઘનન, આખી રિએક્શન જે છે સંઘનન દ્વારા થયેલી છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો ફર્સ્ટ સ્ટેપની અંદર ઇથેનોલ સાથે જ્યારે સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં તમે રિએક્શન કરો છો ત્યારે બે ઇથેનોલ નાણું અહીંયાથી OC2H5, અહીંયાથી OC2H5, અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી હાઇડ્રોજન, 2-ઇથેનોલ રિમૂવ થાય છે અને આ કાર્બનની, ચારેય કાર્બનની એક એક વેલેન્સી ખાલી થવાના લીધે એ બંને જે છે એ ચારેય જોડાઈ જાય છે અને મળતું જે તમને સંયોજન છે એની રિએક્શન આગળ સોડિયમ, ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે, સોડિયમ અથવા મર્ક્યુરીની હાજરીમાં રિડક્શન પ્રોસેસ અને સેકન્ડ સ્ટેપમાં મિથાઇલ આયોડાઇડ સાથે મિથિલેશન પ્રક્રિયા તમે કરો. એટલે ફર્સ્ટ સ્ટેપની અંદર જ્યારે તમે રિડક્શન કરશો એટલે કિટોન ફંક્શનલ ગ્રુપ ઇનોલમાં કન્વર્ટ થઈ જશે અને સેકન્ડ સ્ટેપની અંદર તમે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશો એટલે મિથાઇલ ફંક્શનલ ગ્રુપ એક જે છે એ ઉમેરાઈ જશે. સેકન્ડ સ્ટેપની અંદર સોડિયમની હાજરીમાં જળ વિભાજન, સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે 2-ઇથેનોલના અણુ રિમૂવ થઈ જશે અને ત્યાં તમને 2COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ જે છે એ મળશે. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું છે, તો કે HI સાથે રિડક્શન. હવે HI સાથે રિડક્શન કરશો એટલે 2H2Oના અણુ અહીંયાથી 2H2O રિમૂવ થઈ જશે. OH, 2OH અને રિડક્શન કરશો એટલે 2 હાઇડ્રોજનનો ઉમેરો થશે એટલે 2H2 રિમૂવ થઈ જશે અને જે તમને નીપજ મળશે એની અંદર એક દ્વિબંધ ક્રિએટ થશે. કેમ કે હાઇડ્રોજન જે અહીંયા હતો એ હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થઈ જશે, આ કાર્બન પાસે, અને એમના વચ્ચે દ્વિબંધ ક્રિએટ થશે. હવે જે તમને નીપજ મળે છે એનું તમે HBr સાથે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે રિએક્શન, બ્રોમિનેશન રિએક્શન કરશો એટલે ડબલ બોન્ડ બ્રેક થશે અને H અને Br બંને અહીંયા જોડાઈ જશે. હવે HBr, હવે કેમ્ફોરિક એસિડ બનાવવા માટે ફક્ત એક બ્રોમિન અહીંયા વધારે છે, એ બ્રોમિનને આપણે કેવો રિમૂવ કરવો પડશે. એ બ્રોમિનને રિમૂવ કરવા માટે ઝીંક અને એસિટિક એસિડ જે છે એની રિએક્શન તમે કરશો એટલે ઝીંક વડે રિડક્શન કરશો એટલે બ્રોમિન જે છે એક હાઇડ્રોજન લઈ
અને HBR સ્વરૂપે રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે તમને કેમ્ફોરિક એસિડ મળશે. તો આજે છે આપણે કેમ્ફોરિક એસિડનું સિન્થેસિસ કરી અને કેમ્ફોરિક એસિડમાંથી હવે આપણે કેમ્ફરની સિન્થેસિસ કરવાની છે. અને એની અંદર તમને આઈડિયા આપી દઉં કે માનો કે તમારે આમાં આ કેમ્ફોરિક એસિડ છે અને એમાંથી તમારે બનાવવું છે કેમ્ફર. કેમ્ફરનું બંધારણ હવે તમને ખબર છે, આ કેમ્ફર. તો આવું બનાવવા માટે તમારે કઈ સિન્થેસિસ, ઓલરેડી જુઓ અહીંયા એ બે મિથાઇલ ગ્રુપ છે તો કે હા, અહીંયા એક મિથાઇલ ગ્રુપ છે તો કે હા, અહીંયા COOH ફંક્શનલ ગ્રુપ, અહીંયા COOH. હવે તમે અહીંયા જોશો તો આપણે આ એક કાર્બનની જરૂર છે, અહીંયાથી જે છે એ ઓક્સિજનની જરૂર નથી. અહીંયાથી પણ એક OH ફંક્શનલ ગ્રુપ કેવું છે તો કે વધારે છે. તો આપણે ફક્ત અને ફક્ત રિએક્શનની અંદર અહીંયાથી એક OH ફંક્શનલ ગ્રુપને રિમૂવ કરવું પડશે અને અહીંયાથી ઓ ટુ અને હાઇડ્રોજન, બરાબર, એને શું કરવું પડશે, આપણે રિમૂવ કરવું પડશે. તો આગળની સિન્થેસિસ આપણે જોઈએ કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સિન્થેસિસ. ઓકે, હવે આપણે ક્વેશ્ચનનો લાસ્ટ પોઈન્ટ અને IMP પોર્શન જે છે એ સ્ટાર્ટ કરીએ. તો કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ એટલે કે સિન્થેસિસ ઓફ કેમ્ફર ફ્રોમ કેમ્ફોરિક એસિડ, એટલે કે કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ આપણે કરવાનું છે. અને ક્યારેક તમને આ 2-3 માર્કની અંદર શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછી નાખે કે કેમ્ફરનું સંશ્લેષણ સમજાવો. તો તમારે આ કેમ્ફરનું સંશ્લેષણ જે છે એ કેમ્ફોરિક એસિડમાંથી કરવાનું છે. તો આપણે જોઈએ કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ. તમારી પાસે હવે કેમ્ફોરિક એસિડનું બંધારણ છે અને તમને ઓલરેડી ખ્યાલ છે કે કેમ્ફોરિક એસિડનું બંધારણ કેવું છે, તો કે જેની અંદર 2 COOH ફંક્શનલ ગ્રુપ છે, બરાબર. આવી રીતે કેમ્ફોરિક એસિડનું બંધારણ તમારી પાસે છે એટલે આપણે કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ કરવાનું છે, બરાબર. તો આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર જે છે એસિટાઇલ ક્લોરાઇડ સાથે એને રિએક્શન કરશું, CH3COCl. એસિટાઇલ ક્લોરાઇડ સાથે જ્યારે તમે એને ગરમ કરશો, હવે આપણે જે કેમ્ફર બનાવવાનું છે એની અંદર એક અહીંયા આપણે બધી રિએક્શન ક્યાં થશે, તો કે જ્યાં COOH ફંક્શનલ ગ્રુપ આવેલો છે ત્યાં રિએક્શન થતી જોવા મળશે. શા માટે, તો કે જ્યાં COOH ફંક્શનલ ગ્રુપ છે ત્યાં આપણે એની જરૂર નથી, શેની, તો કે OHની અને અહીંયા 2 ઓક્સિજન અને 1 હાઇડ્રોજનની જરૂર નથી, જેને આપણે રિમૂવ કરવાના છે, બરાબર. એને રિમૂવ કરવા માટે આપણે બધી રિએક્શન કરશું એ ક્યાં કરશું, તો કે COOH ફંક્શનલ ગ્રુપ છે ત્યાં. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એસિટાઇલ ક્લોરાઇડ સાથે જ્યારે એને ગરમ કરશું તો એક પાણીનો અણુ જે છે એ રિમૂવ થશે. ક્યાંથી રિમૂવ થશે? આ OH ફંક્શનલ ગ્રુપ અને આ H ફંક્શનલ ગ્રુપ, OH અને H, આ H અને આ OH, બરાબર. એચ અને OH જે છે H2O સ્વરૂપે દૂર થઈ જશે. અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયા ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે. કાર્બન અને ઓક્સિજન જે છે એકબીજા સાથે જોડાઈ જશે, એટલે આ ઓક્સિજન જે છે એ બંને કિટોન ફંક્શનલ ગ્રુપ વચ્ચે કોમન થઈ જશે, બરાબર. એટલે મળતી નિપજ જે છે એ તમને કેવી મળશે? અહીંયા કિટોન ફંક્શનલ ગ્રુપ, અહીંયા પણ કિટોન ફંક્શનલ ગ્રુપ, અને એ બંને વચ્ચે ઓક્સિજન જે છે એ કોમન. આવી રીતે તમને નિપજ મળશે, બરાબર. કેવી રીતે મળશે? તો કે ઓક્સિજન બંને વચ્ચે કેવો છે, તો કે કોમન થઈ જશે, અને 2 કિટોન ફંક્શનલ ગ્રુપ જે છે એ રહેશે. હવે આપણે શું કરવાનું છે, તો કે 1 કિટોન ફંક્શનલ ગ્રુપને અહીંયાથી રિમૂવ કરવાનો છે. તો રિમૂવ કરવા માટે આપણે શું કરશું, તો કે રિડક્શન પ્રક્રિયા, રિડક્શન સોડિયમ અથવા મર્ક્યુરીની હાજરીમાં તમે રિડક્શન પ્રક્રિયા જ્યારે કરશો ત્યારે રિડક્શન પ્રક્રિયા કરવાના લીધે કિટોન ફંક્શનલ ગ્રુપ જે છે આ જે છે એનું નામ થશે કેમ્ફોરિક એનહાઇડ્રાઇડ. આનું નામ શું થશે? કેમ્ફોરિક એનહાઇડ્રાઇડ. અને કેમ્ફોરિક એનહાઇડ્રાઇડની તમે એને અને મર્ક્યુરી એટલે કે સોડિયમ અને મર્ક્યુરીની હાજરીમાં રિએક્શન કરશો એટલે કિટોન ફંક્શનલ ગ્રુપ જે છે એ H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે અને રિડક્શન પ્રક્રિયા કરવાના લીધે આ ઓક્સિજન જે છે 2 હાઇડ્રોજન લઈ અને H2O સ્વરૂપે દૂર થશે. અને અહીંયાનો કાર્બન જે છે એની પાસે કેટલી, તો કે 2 વેલેન્સી ખાલી થશે, ત્યાં 2 હાઇડ્રોજન જે છે જોડાઈ જશે, એટલે મળતી તમને નવી નિપજ જે છે
અહીંયા કિટોન ફંક્શનલ ગ્રુપ તો ઓલરેડી એક છે, અહીંયા કિટોન બતાવો અથવા તો ડબલ બોન્ડ બતાવો તો બી ચાલે, અહીંયા વચ્ચે બે મિથાઇલ ગ્રુપ, તમને આવી નિપજ જે છે એ મળશે. હવે જે તમે આગળ રિએક્શન કરશો એની અંદર ફક્ત હવે તમારે અહીંયા બનાવવા માટે એક ઓક્સિજન વધારે છે એને ફક્ત રિમૂવ કરવો પડે, તો એને તમારે રિમૂવ, અને એક કાર્બન વધારે છે બરાબર, એને તમારે શું કરવાનું છે, રિમૂવ કરવાનું છે. તો એના માટે આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર KCN બરાબર પોટેશિયમ સાયનાઇડ સાથે રિએક્શન કરી અને સેકન્ડ સ્ટેપમાં H+ એટલે કે એક H+ જે છે એને તમારે એડ કરવાનો છે. તો હવે જે આપણે રિએક્શન થશે એની વાત કરીએ તો આગળના સ્ટેપની અંદર તમે જ્યારે રિએક્શન કરશો, અહીંયા ઓલરેડી બે મિથાઇલ ગ્રુપ છે, અહીંયા એક કાર્બન, અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. બોન્ડ બ્રેક થવાના લીધે અહીંયા હાઇડ્રોજન અને અહીંયા CN જે છે, અહીંયા પોટેશિયમ અને અહીંયા CN જે છે એ જોડાઈ જશે. એટલે ફર્સ્ટ સ્ટેપની અંદર જે બનશે એ COO અને એની સાથે K આવું સંયોજન મળશે. સેકન્ડ સ્ટેપની અંદર H+ સાથે રિએક્શન કરશો એટલે આ પોટેશિયમ રિમૂવ થઈ જશે અને અહીંયા COOH બની જશે. હવે જે COOH બની જશે એ ક્યાં જોડાશે, તો કે અહીંયા COOH અને અહીંયા જે છે એ CN જોડાયેલું છે બરાબર. ફરી વખત રિએક્શન સમજાવું, ફર્સ્ટ સ્ટેપની અંદર KCN સાથે રિએક્શન કરશો એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે, ત્યાંથી બોન્ડ બ્રેક થવાના લીધે એક કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયા CN જોડાશે અને ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં પોટેશિયમ જોડાશે. ફરી વખત સેકન્ડ સ્ટેપમાં તમે H+ સાથે રિએક્શન કરશો એટલે આ પોટેશિયમ જે છે રિમૂવ થઈ જશે અને એની જગ્યાએ હાઇડ્રોજન જે છે એ જોડાઈ જશે બરાબર. આવી રીતની તમને નિપજ મળશે. હવે જે તમને નિપજ મળે છે એનું ફરી વખત આગળ તમારે OH- સાથે અને H+ સાથે રિએક્શન કરવાની છે, જળ વિભાજન પ્રક્રિયા કરવાની છે. એટલે આગળના સ્ટેપમાં તમે જળ વિભાજન કરશો એટલે H+ અને OH- જે છે એવી રીતે તમારે જળ વિભાજન થશે અને મળતી નિપજ જે છે અહીંયા બે મિથાઇલ ગ્રુપ ઓલરેડી છે, અહીંયા COOH છે અને અહીંયા જે CN છે CNની જગ્યાએ તમારે શું થઈ જશે, આ એક CH2 ફંક્શનલ ગ્રુપ અને CNની જગ્યાએ COOH ફંક્શનલ ગ્રુપ જે છે એ ક્રિએટ થશે, જેનું નામ થશે હોમોકેમ્ફોરિક એસિડ. શા માટે હોમોકેમ્ફોરિક એસિડ, તો કે કેમ્ફોરિક એસિડની અંદર બે ક્રિયાશીલ સમૂહ હતા, એની એ જ વસ્તુ અહીંયા એક CH2 સમૂહ દાખલ કરવાના લીધે એની એ રિએક્શન અત્યાર સુધી આપણે જોઈ એટલા માટે થઈ, અને આનું નામ થશે એક CH2 ફંક્શનલ ગ્રુપ વધારે છે એટલે હોમોકેમ્ફોરિક એસિડ. હવે જે તમને નિપજ મળે છે એની આપણે વાત કરીએ તો એની તમારે કેલ્શિયમ સોલ્ટ સાથે તમારે એને ગરમ કરવાનું છે. કેલ્શિયમ સોલ્ટ સાથે જ્યારે તમે એને ગરમ કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે, તો કે કેલ્શિયમ સોલ્ટ સાથે તમે એને ગરમ કરશો એટલે અહીંયાથી OH ફંક્શનલ ગ્રુપ, અહીંયાથી OH ફંક્શનલ ગ્રુપ અને અહીંયાથી આખું જે છે એ COOH આખું કેવું થઈ જશે, રિમૂવ થઈ જશે. અને કઈ રીતે રિમૂવ થશે, તો કે એક H2O અને એક CO2, અહીંયાથી આખું CO2 એક રિમૂવ થઈ જશે, આ H+ OH લઈ અને H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને મળતી નિપજ જે છે તમને એ કેમ્ફર તમને મળશે. અહીંયા કિટોન ફંક્શનલ ગ્રુપ અને અહીંયા બે મિથાઇલ ગ્રુપ, આ જે છે એ તમને કેમ્ફર મળશે. એટલે આપણે એવું સિન્થેસિસના આધારે કહી શકીએ કે કેમ્ફરનું સાચું બંધારણ જે છે એ કેમ્ફોરિક એસિડમાંથી મળી આવે છે. એટલે કેમ્ફરની અંદર કેમ્ફોરિક એસિડ હોવું જરૂરી છે. ફરી એક વખત સિન્થેસિસ જોઈ લો, કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ, સિન્થેસિસ ઓફ કેમ્ફર ફ્રોમ કેમ્ફોરિક એસિડ. આપણે પહેલા સ્ટેપની અંદર શું કર્યું, તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે કેમ્ફોરિક એસિડ લઈ લીધું. હવે આ કેમ્ફોરિક એસિડ જે છે એની તમારે એસિટાઇલ ક્લોરાઇડ સાથે તમે જ્યારે એને ગરમ કરશો એટલે એસિટાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરવાથી પાણીનો એક અણુ રિમૂવ થશે. અહીંયા COOH બે COOH ફંક્શનલ ગ્રુપ છે, એમાં એક COOH ફંક્શનલ ગ્રુપમાંથી OH અને બીજામાંથી H,
एच अने ओएच एच टू ओ स्वरूपे दूर थई जशे अने मळती निपज जे छे एमां ऑक्सिजन परमाणु एक एस्टर फंक्शनल ग्रुपनो ऑक्सिजन छे बंने कीटोन वच्चे केवो थई जशे कॉमन थई जशे। हवे जे तमने निपज मळे छे एनुं तमारे सोडियम अने मर्क्यूरी साथे रिएक्शन करता पाणीनो एक अणु रिमूव थाय छे क्यांथी तो के रिडक्शन प्रोसेस करवाथी हाइड्रोजननो उमेरो थशे। अहींया डबल बॉन्ड ऑक्सिजन जे छे कीटोन फंक्शनल ग्रुप जे छे एक कीटोन फंक्शनल ग्रुप मानो ऑक्सिजन बी हाइड्रोजन लई एच टू ओ स्वरूपे दूर थशे अने बी हाइड्रोजननो अहींया उमेरो थशे एटले अहींया शुं थई जशे सी एच टू थई जशे। એટલે મળતી નિપજ જે છે એ સી ડબલ બોન્ડ ઓ અહીંયાથી અહીંયા ડબલ બોન્ડ બ્રેક થઈ જશે અને સી એચ ટુ થઈ જશે અને બંને વચ્ચે ઓક્સિજન કેવો થઈ જશે તો કે કોમન થઈ જશે। હવે જે તમને નિપજ મળે છે એનું આગળ તમે કે સી એન સાથે રિએક્શન કરશો એટલે અહીંયાથી વચ્ચેથી બોન્ડ બ્રેક થઈ જશે અને નીચે સાયનાઇડ અને ઉપર પોટેશિયમ બરાબર નીચે સાયનાઇડ અને ઉપર પોટેશિયમ એવી રીતે જોડાઈ જશે અને એની એજની અંદર સેકન્ડ રિએક્શન તમે એચ પ્લસ એટલે એચ પ્લસ સાથે જ્યારે કરશો એટલે પોટેશિયમ રિમૂવ થઈ અને એની જગ્યાએ શું આવી જશે હાઇડ્રોજન મેં તમને સાઈડમાં બતાવેલું છે એટલે અહીંયા સી ઓ ઓ કે પોટેશિયમનો સોલ્ટ હોય ત્યાં શું થઈ જશે સી ઓ ઓ એચ થઈ જશે બરાબર અને નીચે સાયનાઇડ ગ્રુપ ઓલરેડી છે। હવે જે તમને નિપજ મળે છે એનું તમારે જળ વિભાજન કરવાનું છે। જળ વિભાજન કરવાના લીધે તમારું અહીંયા સાયનાઇડ ફંક્શનલ ગ્રુપ જે છે એમાંથી નાઇટ્રોજન રિમૂવ થઈ જશે અને ત્યાં જળ વિભાજન કરવાના લીધે શું આવી જશે સી ઓ ઓ એચ ક્રિયાશીલ સમૂહ આવી જશે। કઈ રીતે ફરી વખત સમજાવું તો કે અહીંયા સી ટ્રિપલ બોન્ડ એન આવી રીતે હશે સી ટ્રિપલ બોન્ડ એન આવી રીતે હશે એમાંથી બે બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે બે બોન્ડ બ્રેક થશે ત્યાં એક ઓક્સિજનનો ઉમેરો થશે જળ વિભાજન થાય એટલે ઓએચ અને એચ જે છે એનો ઉમેરો થાય બરાબર એટલે ડબલ બોન્ડ ઓ થઈ જશે અને બીજી એક બોન્ડ સિંગલ બોન્ડ બ્રેક થવાના લીધે શું થશે ત્યાં તો કે એક ડબલ બોન્ડ બ્રેક થવાના લીધે ત્યાં ઓએચ જે છે એ જોડાઈ જશે એટલે આખું નાઇટ્રોજન કેવું થઈ જશે ટ્રિપલ બોન્ડથી જોડાયેલું હતું એ રિમૂવ થઈ જશે અને ટ્રિપલ બોન્ડથી જોડાયેલું કાર્બન સાથે હતું એ કાર્બન બીજા ઓએચ અને ઓ ડબલ સી ડબલ બોન્ડ ઓ જે છે એ ક્રિએટ થશે એટલે આખું જે છે આ બન્યું એ શું બન્યું સી ઓ ઓ એચ પણ ક્યાં તો કે અહીંયા સી ઓ ઓ એચ એટલે જે તમને નિપજ મળે છે આ નિપજનું તમે કેલ્શિયમ સોલ્ટ સાથે જ્યારે તમે એને ગરમ કરો એટલે અહીંયાથી એક સી ઓ ટુ અહીંયા સી ઓ ઓ એચ હોય બરાબર બે સી ઓ ઓ એચ છે તો એક સીઓએચમાંથી સીઓ ટુ અને બીજામાંથી ઓએચ અને એચ એચ ટુ ઓ સ્વરૂપે જે છે એ રિમૂવ થઈ જશે એટલે એચ ટુ ઓ અને સીઓ ટુ રિમૂવ થશે અને મળતી નિપજ જે છે તમને એ કઈ થશે તો કે કેમ્ફર થશે। આપણે ફરી વખત આખો ક્વેશ્ચન એક વખત રિવિઝન કરી લઈએ આજેના જે તે એટલે તમારો આખો ક્વેશ્ચન અહીંયા 7-8 માર્કનું આઈએમપી ક્વેશ્ચન જે છે એ વારંવાર એક્ઝામમાં રિપીટ થતો હોય એટલા માટે થઈ અને અહીંયા ને અહીંયા તમે એને કમ્પ્લીટ કરી લો જોશું પણ આપણે શોર્ટમાં ફરી વખત એકવાર નજર કરી લઈએ કે તમારે કઈ રીતે આખો ક્વેશ્ચન આપણે કર્યો બરાબર। આપણો ક્વેશ્ચન એવો છે કે કેમ્ફરનું બંધારણ સાબિત કરો સંશ્લેષિત પુરાવાને આધારે અથવા તો તમને એવી રીતે પૂછાઈ શકે કે 8-10 માર્કમાં કે કેમ્ફરનું બંધારણ સાબિત કરો તો એ તમારે આ જ ક્વેશ્ચન લખવાનો થાય તો આપણે જોઈએ કે કેમ્ફરનું બંધારણ આપણી પાસે છે કે જેની અંદર દ્વિચક્રિય એક ચક્ર અહીંયા છે અને બીજું ચક્ર અહીંયા છે બે ચક્રિય દ્વિચક્રિય કમ્પાઉન્ડ છે અને આપણે જોયું એના ભૌતિક ગુણધર્મો તો કે શેમાંથી મળી આવે છે તો કે કપૂર નામની વનસ્પતિમાંથી રંગવિહીન પારદર્શક વિશિષ્ટ સુગંધ ધરાવતો ઘન પદાર્થ છે એનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ જોઈએ તો 170 ડિગ્રી ગલનબિંદુ છે અને 207 ડિગ્રી જે છે એનું ઉત્કલન બિંદુ છે અને એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે જે આપણે જોઈ ગયા। હવે આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈશું કે એનું અણુસૂત્ર તો અણુસૂત્ર જે છે એ આપણને એના બંધારણ ઉપરથી ખ્યાલ આવે કે એના બંધારણમાં કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ પેલું અણુસૂત્ર તો કે એના બંધારણ ઉપરથી આપણને ખબર પડે કે એની અંદર કેટલા કાર્બન આવેલા છે કેટલા હાઇડ્રોજન આવેલા છે અને કેટલા ઓક્સિજન આવેલા છે જે આપણે બંધારણ જોઈ અને આપણે ગણી શકીએ। એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો બ્રોમિન
HBR અને ઓઝોન સાથે યોગશીલ પ્રક્રિયા જો આપે તો એની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ હાજર હોઈ શકે. પરંતુ આની અંદર કાર્બન તમે બંધારણમાં જોઈ શકો છો કે કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ આવેલો નથી એટલે યોગશીલ પ્રક્રિયા આપતો નથી, તેથી સંતૃપ્ત સંયોજન છે અને કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો નથી એટલે સંતૃપ્ત સંયોજન છે. એના પછી આપણે સાબિત કર્યું કે કિટોન કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ, બરાબર. તો કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ જે છે એ કેમ કાર્બોનિલ સમૂહ આવેલું છે એ કેમ આપણને ખબર પડે, તો કે કેમ્ફરની તમે હાઇડ્રોક્સિલ એમાઇન, બરાબર, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે એ પ્રક્રિયા કરો તો જો ઓક્ઝાઇમ આપે, ઓક્ઝાઇમ એટલે શું, તો કે નાઇટ્રોજન સાથે OH ફંક્શનલ ગ્રુપ અને શેની સાથે જોડાયેલું હોય, તો કે કાર્બન સાથે દ્વિબંધ દ્વારા જોડાયેલું હોય તો એ ઓક્ઝાઇમ બને છે એવું આપણે કહી શકીએ. તો એ ઓક્ઝાઇમ જે છે એ ઓક્ઝાઇમ મળે તો કાર્બોનિલ સમૂહ આવેલો હોય, અને એ કાર્બોનિલ સમૂહ બે સ્વરૂપે હોય, કાં તો આલ્ડિહાઇડ સ્વરૂપે પણ હોય અને કિટોન સ્વરૂપે પણ હોય, બરાબર. આલ્ડિહાઇડ સ્વરૂપ કાર્બોનિલ સમૂહ એટલે શું, તો કે કાર્બોનિલ સમૂહ એટલે CO આવેલું હોય તો એને આપણે કાર્બોનિલ સમૂહ કહી શકીએ. પરંતુ કાર્બોનિલ સમૂહ બે સ્વરૂપે હોય, આલ્ડિહાઇડ સ્વરૂપે પણ હોય, એસ્ટર સ્વરૂપે પણ હોય, એસિડ સ્વરૂપે પણ હોય અને કિટોન સ્વરૂપે પણ હોય, પણ આની અંદર જે છે કાં તો આલ્ડિહાઇડ સ્વરૂપે હોય અને કાં કિટોન સ્વરૂપે હોય. તો આપણે ચેક કરીએ કે કયું ફોર્મ આવેલું છે. તો એના માટે થઈ અને જ્યારે તમે કેમ્ફરની ઇથેનોલ અથવા તો સોડિયમ સાથે રિએક્શન કરશો એટલે બોર્નિચોલ મળે છે. એ બોર્નિચોલ શું છે, તો કે બોર્નિચોલ જે છે એ દ્વિતીયક આલ્કોહોલ છે, અને દ્વિતીયક આલ્કોહોલ હોવાના લીધે એવું કહે છે કે જો કિટોન ફંક્શનલ ગ્રુપ હોય તો કિટોન ફંક્શનલ ગ્રુપનું જ રિડક્શન થાય અને તો જ તમને દ્વિતીયક આલ્કોહોલ મળે, જેની રિએક્શન આપણે જોઈ હતી. કે દ્વિતીયક આલ્કોહોલ કેમ, તો કે આ કાર્બન જે છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલું છે અને એની કિટોન ફંક્શનલ ગ્રુપનો એક બોન્ડ બ્રેક થાય અને બંને જગ્યાએ એક એક હાઇડ્રોજન ઉમેરાય, ડબલ બોન્ડ બ્રેક થવાના લીધે એક એક હાઇડ્રોજન ઉમેરાય, તો એ દ્વિતીયક આલ્કોહોલની અંદર કન્વર્ટ થાય છે. દ્વિતીયક આલ્કોહોલ એટલે OH ફંક્શનલ ગ્રુપ જ્યાં જોડાયેલું છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલું છે એટલે એને આપણે દ્વિતીયક આલ્કોહોલ કહી શકીએ. એટલે એમ કહીએ છીએ આપણે કે દ્વિતીયક આલ્કોહોલ મળે છે, એટલે દ્વિતીયક આલ્કોહોલ મળે છે એટલે કાર્બોનિલ સમૂહ જે છે એ કિટોન ફોર્મની અંદર છે. તો આપણે અહીંયા સુધીના ચાર પોઈન્ટ જોયા, હવે એના પછીનો પોઈન્ટ જોઈએ. એના પછી આપણે એવો પોઈન્ટ જોયો કે કેમ્ફર જે છે એ દ્વિબેઝિક એસિડ છે. તો કેમ્ફરનું જ્યારે તમે ઓક્સિડેશન કરો છો, ઓઝોનની હાજરીમાં ઓક્સિડેશન કરવાના લીધે તમને કેમ્ફોરિક એસિડ મળે છે, અને આ કેમ્ફોરિક એસિડની અંદર બે COOH ફંક્શનલ ગ્રુપ આવેલા હોવાથી એ દ્વિબેઝિક એસિડ છે. એના પછીનો પોઈન્ટ જોયો તો કે દ્વિચક્રીય સંયોજન છે, એટલે CnH2n-2 સાથે સહમત છે, એટલે એ દ્વિચક્રીય સંયોજનનું સૂત્ર સામાન્ય સૂત્ર છે જેની સાથે સહમત છે. કઈ રીતે, તો કે 10 કાર્બન અને 18 હાઇડ્રોજન, જો 10 અને 2n હોય તો અહીંયા 20 થાય, પરંતુ માઇનસ 2 છે એટલે 20-2 એટલે 18, એની સાથે સહમત હોવાના લીધે એ દ્વિચક્રીય સંયોજન છે એવું આપણે સાબિત કરીએ છીએ. એના પછી તો કે CH3 સમૂહ જે છે એ CH3 અને સાથે કિટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે એવું આપણે સાબિત કર્યું. એના પછી પેરાસાઇમિન નામની રિંગ આવેલી છે. પેરાસાઇમિન કઈ રીતે, તો કે ઝિંક ક્લોરાઇડ સાથે જ્યારે તમે કેમ્ફરને ગરમ કરો છો એટલે તમને પેરાસાઇમિન મળે છે, અને આ પેરાસાઇમિનની અંદર બે CH3 અને એક ઉપર 3 CH3 ફંક્શનલ ગ્રુપ આવેલા છે એટલે આપણે એવું કહી શકીએ કે કેમ્ફરની અંદર પણ પેરાસાઇમિન જેવું કાર્બનનું માળખું હોવું જોઈએ. એના પછીની આપણે વાત કરી હતી કે કેમ્ફરની આયોડિન સાથે તમે એને ગરમ કરશો એટલે કોર્વેકોલ મળે છે. આ કોર્વેકોલ જે છે એ સેમ કેમ્ફર જેવું બંધારણ ધરાવે છે. પછીનો પોઈન્ટ આપણે જોયો તો કે કેમ્ફર જે છે એ દ્વિબેઝિક એસિડ છે, અને કેમ્ફોરિક એસિડ જે છે એ ત્રિબેઝિક એસિડ છે. એટલે કે કેમ્ફોરિક એસિડમાં 3 COOH ફંક્શનલ ગ્રુપ આવેલા છે, અને કેમ્ફરની અંદર બે COOH ફંક્શનલ ગ્રુપ આવેલા હોવા જોઈએ. તો જ્યારે તમે એનું કેમ્ફરનું ઓક્સિડેશન કરો છો એટલે દ્વિબેઝિક એસિડ મળે છે, અને ફરી વખત ઓક્સિડેશન કરો તો એનું તમને ત્રિબેઝિક એસિડ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કેમ્ફોરિક એસિડમાંથી આપણે કેમ્ફર બનાવી શકીએ. એટલે આપણે લાસ્ટમાં એવું સાબિત કર્યું કે કેમ્ફરની અંદર CH2OH ફંક્શનલ ગ્રુપ પણ આવેલો છે, અને સાથે કિટોન ફંક્શનલ ગ્રુપ સાથે એક મિથિલિન ગ્રુપ CH2 ફંક્શનલ ગ્રુપ પણ જોડાયેલો છે. આપણે છેલ્લે એવું સાબિત કર્યું.
હતું. હવે આપણે જોઈએ કે એની અંદર કેટલા કેટલા, તો કે ફર્સ્ટમાં અણુસૂત્ર, પછી એના પછી બ્રોમિનેશન, પછી કિટોન કાર્બોનિલ સમૂહ, કિટોન ફોર્મની અંદર દ્વિબેઝિક એસિડ છે, દ્વિચક્રિય છે, એક મિથાઇલ ગ્રુપ અને કિટોન. આ મિથાઇલ ગ્રુપ જે છે એ CH2 C ડબલ બોન્ડ ઓ આવી રીતે પણ આવેલો હોઈ શકે, અથવા તો CH3 C ડબલ બોન્ડ ઓ આવી રીતે પણ આવેલો હોઈ શકે, બરાબર. એના પછી આપણે પેરાસાઇમિનનું બંધારણ જોયું અને લાસ્ટમાં આપણે કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરની સિન્થેસિસ જોઈ. અને આજે આપણે જે સ્ટાર્ટ કર્યું એ કેમ્ફોરિક એસિડની સિન્થેસિસ. તો કેમ્ફોરિક એસિડની સિન્થેસિસ માટે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ડાયઇથાઇલ એસિટેટ અને ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ લીધા, અને ડાયમિથાઇલ એસિટેટ અને ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડની સોડિયમ ઇથોક્સાઇડ સાથે રિએક્શન કરી, એટલે તમને નિપજમાં બે ઇથેનોલના અણુ રિમૂવ થઈ ગયા, અને મળતી નિપજનું આગળ સોડિયમ અને મર્ક્યુરી સાથે રિડક્શન, સેકન્ડ સ્ટેપમાં મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાથી જે નિપજ તમને મળી એનું ફરી વખત તમે જળ વિભાજન કરો, એટલે બે ઇથેનોલના અણુ અહીંયાથી રિમૂવ થઈ જાય, જે COOH ફંક્શનલ ગ્રુપની અંદર કન્વર્ટ થઈ જાય. અને જ્યારે તમે અહીંયા રિડક્શન કરો છો ત્યારે કિટોન ફંક્શનલ ગ્રુપ છે એ ઇનોલની અંદર કન્વર્ટ થાય છે, એટલે કે OH ફંક્શનલ ગ્રુપની અંદર ક્રિએટ થાય છે. અને એના પછી આપણે જોયું કે HI સાથે રિડક્શન કરવાથી બે OH ફંક્શનલ ગ્રુપ જે છે એ H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે, અને એમની વચ્ચે દ્વિબંધ જે છે એ ક્રિએટ થાય છે. અને જ્યારે તમે HBr સાથે રિએક્શન કરો છો એટલે બ્રોમિન જે છે એ જોડાઈ જાય છે, દ્વિબંધ અહીંયાથી બ્રેક થઈ, યોગશીલ પ્રક્રિયા કે દ્વિબંધ તૂટે અને અણુ ઉમેરાય, એટલે બંને જગ્યાએ H અને Br જે છે જોડાઈ જાય, અને જે તમને સંયોજન મળે એનું ઝિંક સાથે ફરી વખત તમે એનું રિડક્શન કરો, એટલે HBr આખું રિમૂવ થઈ જાય અને તમને કેમ્ફોરિક એસિડ મળે. હવે જે આ કેમ્ફોરિક એસિડમાંથી આપણે કેમ્ફરનું સિન્થેસિસ કરવાનું છે, તો આપણે લાસ્ટ પોઈન્ટ જોયો કે સિન્થેસિસ ઓફ કેમ્ફર ફ્રોમ કેમ્ફોરિક એસિડ, એટલે કે કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ. તો કેમ્ફોરિક એસિડનું બંધારણ આપણી પાસે છે જેનું તમે એસિટાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરશો, એટલે પાણીનો અણુ એક અણુ રિમૂવ થશે અને તમને આખો કમ્પાઉન્ડ જે છે ચક્રિય ફોર્મની અંદર બનશે. હવે જે તમને સંયોજન મળે છે એનું સોડિયમ અને મર્ક્યુરી સાથે રિડક્શન પ્રોસેસ કરો છો, એટલે રિડક્શન પ્રોસેસ કરવાથી પાણીનો એક અણુ આમાંથી રિમૂવ થઈ અને જે તમને નિપજ મળે છે એનું KCN સાથે પોટેશિયમ સાયનાઇડ અને સેકન્ડ સ્ટેપમાં H+ સાથે રિએક્શન કરો, એટલે આ રીતની નિપજ મળે, જેનું તમે જળ વિભાજન કરો એટલે બે COOH ફંક્શનલ ગ્રુપ ક્રિએટ થાય, જેનું તમે કેલ્શિયમ સોલ્ટ સાથે ગરમ કરો એટલે પાણીનો અણુ અને એક CO2નો અણુ રિમૂવ થાય અને તમને કેમ્ફર નામનું સંયોજન મળે છે. તો આપણો કેમ્ફરનો ક્વેશ્ચન જે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે તમને એક ફરી વખત આખું યુનિટ જે છે એની વાત કરું, તો આપણે આ ટર્પિનોઇડનું યુનિટ છે એની અંદર ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કર્યું હતું કે ટર્પિનોઇડ એટલે શું, એટલે કે ટર્પિનોઇડની ડેફિનેશન, તો કે વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવતા સુગંધીદાર ઓઇલી પદાર્થો કે જેને આપણે ટર્પિનોઇડ કહીએ છીએ. એની અંદર આપણે આઇસોપ્રિન રૂલ્સ જોયો હતો, જે IMP ક્વેશ્ચન છે, તમને 5 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. આઇસોપ્રિન રૂલ્સ ડેફિનેશનની અંદર તમને મેં પૂછ્યું હતું કે ટર્પિનોઇડ એટલે શું, આઇસોપ્રિન એટલે શું, એ બંને ડેફિનેશન તમને 1-2 માર્કમાં પૂછાય એવી છે. અને આઇસોપ્રિન રૂલ્સની અંદર હેડ ટુ ટેલ અને ટેલ ટુ ટેલ જે જોડાયેલા છે એની આપણે વાત કરી હતી. એના પછીનો ક્વેશ્ચન આપણે મોસ્ટ IMP જોયો હતો કે આઇસોપ્રિનનું વર્ગીકરણ, તો વર્ગીકરણની અંદર આપણે જોયું હતું હેમિટર્પિન, મોનોટર્પિન, ડાયટર્પિન, ટ્રાયટર્પિન, પોલીટર્પિન. આ ટર્પિનોઇડ આઇસોપ્રિન એકમના આધારે વર્ગીકરણ આપણે જોયું હતું કે 1 હોય તો હેમી, 2 હોય તો મોનો, 4 હોય તો ડાય, 6 હોય તો ટ્રાય અને ઘણા બધા હોય તો પોલી, બરાબર. એના પછી આપણે બંધારણીય એકમના આધારે વર્ગીકરણ જોયું હતું, મુક્ત શૃંખલાવાળા, એક ચક્રિય અને દ્વિચક્રિય, બરાબર. એના પછી આપણે આઇસોપ્રિનનું નિષ્કર્ષણ માટેની 4 મેથડ જોઈ હતી, બાષ્પનિસ્યંદન, બાષ્પશીલ દ્રાવક વડે, ચરબી વડે અને સક્રિય કોલસા વડે અધિશોષણ. તો આ 4 મેથડ અધિશોષણની છે, નિષ્કર્ષણની છે, જે જોઈ લેજો.
એના પછીનું આપણે ક્વેશ્ચન જોયો હતો કે આઇસોપ્રિનનું બંધારણ નક્કી કરવા માટેની વિશ્લેષણની અને સંશ્લેષણની રીત. તો અત્યારે જે આપણે આ સિન્થેસિસ કરી કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફર, તો એ કેવી? તો કે સિન્થેસિસ સંશ્લેષણની રીત થઈ, અને જે આપણે બંધારણ સાબિત કરીએ છીએ એ વિશ્લેષણની રીતના આધારે આપણે બંધારણ સાબિત કરીએ છીએ. તો એ પણ તમને ખ્યાલ છે. એના પછી આપણે નવો ક્વેશ્ચન જોયો હતો ટર્પિનોઇડની અંદર આલ્ફા ટર્પિનિયોન અને કેમ્ફર આ બે જે છે એ આપણે જોયેલા છે. તો આલ્ફા ટર્પિનિયોનનો આખો ક્વેશ્ચન આપણે સાબિત કરી દીધો અને કેમ્ફર જે છે એ પણ સાબિત કરી દીધું. આ બંને આઈએમપી ક્વેશ્ચન છે. એ સિવાય તમારે ડેફિનેશન અને આઇસોપ્રિન રૂલ્સ જે છે એ તમારા યુનિટની અંદર કરી લેવાના છે. હવે એક વખત આપણે સિલેબસ ઉપર નજર કરીએ તો આપણું યુનિટ 1 જે છે એ આખું આપણે બાકી છે કાર્બોહાઈડ્રેટનું. યુનિટ 2 જે છે એની અંદર આપણે ટર્પિનોઇડ અને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ જે આપણે કમ્પ્લીટ કરી ગયા. યુનિટ 3 જે છે એ આલ્કેલોઇડનું યુનિટ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. અને યુનિટ 4 જે છે એ પ્લાન્ટ પિગમેન્ટ. તો અત્યારે હવે આપણે બે યુનિટ જે છે એના ઉપર આપણે ફોકસ કરશું, યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 1. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 4 જે છે પ્લાન્ટ પિગમેન્ટ એ આપણે સ્ટાર્ટ કરી દઈશું. થોડીક ઘણી એને ઉપર છે એની માહિતી મેળવજો કે પ્લાન્ટ પિગમેન્ટ શું છે, બાકી આપણી લેક્ચરની અંદર આપણે એને કવર કરી લઈશું. ઓકે, થેન્ક યુ.